હકીકતમાં ભારત દેશના પ્રત્યેક નાગરિકને તો જ આધાર કાર્ડ આપવું જોઈએ કે જો એ નાગરિક નિરાંત જીવે બેસીને દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આત્મકથા સત્યના પ્રયોગો વાંચી લે થોડી વધુ પડતી નિખાલસતા ઉમેરીને કહું તો સત્યના પ્રયોગો એ આત્મકથાનું પુસ્તક માત્ર નથી મોહનદાસ નામધારી સામાન્ય જીવને મહાત્મા બનાવનાર સંસ્કારોની ગાથાનો ગ્રંથ છે ગાંધીજી જેટલી સ્પષ્ટતા કે પ્રામાણિકતા કયા માનવમાંથી જડે માતૃત્વ વિશે નિબંધ લખવાને બદલે ગાંધી બે ફકરામાં જે વર્ણવે છે તે મહાન શાસ્ત્રની ગરજ સારે છે આત્મકથાના પાના નંબર બે પરની પંદર લીટીનો એક પેરેગ્રાફ અને પાના નંબર અઠાવીસ પરની બાર લીટીનો પેરેગ્રાફ એટલે માતૃત્વની અદ્વિતીય હાજરી હા એક જન્મદાત્રી માતા પુતળીબાઈ તો એક અભય ગાંઠે બંધાવનાર સંસ્કારદાત્રી માતા રંભાબાઈ દેવકી અને યશોદા જેમ ઉછેરની સાત્વિક સ્પર્ધા કરે ત્યારે આવું પેરેન્ટિંગ સમજાય માતા સાધવી હતી એવી મારી ઉપર છાપ પડેલી છે તે બહુ ભાવિક હતી પૂજા પાઠ વિના કદી જમે નહીં હવેલીએ હંમેશા જાય હું સમજણો થયો ત્યારથી તેણે કદી ચાતુર્માસ છોડ્યા હોય એવું સ્મરણ નથી કઠણમાં કઠણ વ્રતો તે આદરતી અને નિર્વિઘ્ને પૂરા કરતી લીધેલા વ્રત માંદી પડે તો પણ ન છોડે એવો એક સમય મને યાદ છે કે જ્યારે તેણે ચાંદ્રાયણ વ્રત લીધેલું તેમાં માંદી પડેલી પણ વ્રતને ન છોડ્યું ચાતુર્માસમાં એક ટાણા કરતાં એ તો તેને સામાન્ય વાત હતી એટલેથી સંતોષ ન વળતા એક ચાતુર્માસમાં તેણે ધારણા પારણા કરેલા બે ત્રણ સામટા ઉપવાસ એ એને નજીવી વાત હતી એક ચાતુર્માસમાં તો તેનું એવું વ્રત હતું કે સૂર્યનારાયણના દર્શન કર્યા પછી જ જમાય આ ચોમાસે અમે છોકરા વાદળ સામું જોઈ રહીએ કે ક્યારે સૂર્ય દેખાય ને ક્યારે માં જમે ચોમાસામાં ઘણી વેળાએ દર્શન દોયલા થાય એ તો સૌ જાણે એવા દિવસો યાદ છે કે જ્યારે સૂર્યને અમે જોઈએ અને કહીએ બા બા જલ્દી આવો સુરત દેખાણો બા ઉતાવળી ઉતાવળી આવે ત્યાં દાદા ભાગી જાય કંઈ નહીં આજે નસીબમાં ખાવાનું નહીં હોય એવું કહીને બા પાછી જાય ને પોતાના કામમાં ગૂંથાઈ જાય આત્મકથા સત્યના પ્રયોગોના બીજા જ પાના પર ગાંધીજી પોતાની જન્મદાત્રી માતા પૂતળીબાઈને આ શબ્દોમાં ફૂલડે ફૂલડે વધાવે છે અને હવે વાત દાય નહીં જન્મ નથી આપ્યો એમણે પણ જીવન ઘડતર કર્યું છે ગાંધીનું એક નાનો સંદેશો અને જીવન પર્યંત તે સંદેશને હૈયે રાખી ગાંધી જીવ્યા મારો જન્મ વૈષ્ણવ સંપ્રદાયમાં એટલે હવેલીએ જવાનું વખતો વખત બને પણ હવેલીમાંથી ન મળ્યું તે મારી દાઈ પાસેથી મળ્યું તે કુટુંબની જૂની નોકર હતી તેનો પ્રેમ મને આજે પણ યાદ છે હું ભૂત પ્રેત આદિથી ડરતો તેનો ઔષધ રામ નામ છે એમ રંભાએ સમજાવ્યું મને તો રામ નામ કરતાં રંભા ઉપર વધારે શ્રદ્ધા હતી તેથી મેં ભૂત પ્રેતાદિના ભયથી બચવા રામ નામનો જપ શરૂ કર્યો તે બહુ સમય ન ટક્યો પણ જે બીજ બચપણમાં રોપાયું કે બળી ન ગયું રામ નામ મારી સાથે ને સાથે રહ્યું રામ નામ મારે માટે અમોઘ શક્તિ છે તેનું કારણ હું રંભાબાઈએ રોપેલું બીજ ગણું છું આત્મકથા સત્યના પ્રયોગોના પાના અઠાવીસ પર ગાંધીજીએ લખેલ આ દસ લીટીઓ સંસ્કારદાત્રી માતાનો નિર્મળ પરિચય કરાવે છે આપણે તારવી શકીએ કે માતૃત્વ એટલે પુતળીબાઈથી રંભામાં સુધીની યાત્રા જન્મ આપે તે દેવકી અને આંગળી પકડી ડગ મંડાવે તે યશોદા આપણા કોષીય જન્મ અને ભૌતિક જન્મની જવાબદારી જન્મ દેનારી માતાના શિરે હોય છે તો આપણા સાંવેગિક જન્મ અને સામાજિક જન્મનો શ્રેય સંસ્કાર સિંચનારી માતાને જાય છે આપણે બંને માતાઓનો મહિમા કરવો જ રહે પુતળીબાઈ અને રંભામાં દેવકીજી અને યશોદા મૈયા ગાંધીજીની છાતીમાં ત્રણ ગોળીઓ ધરબાઈ જાય ત્યારે પણ હે રામ બોલાઈ જાય તે સંસ્કાર સિંચનાર રંભાબાઈનો મહિમા પૂતળીબાઈની હારો હાર ગવો રહ્યો માતૃત્વ એ પુતળીબાઈથી રંભામા સુધીની યાત્રા છે बेमाथी एक माता नबड़ी पड़े तो कुपोषित ढूंढता सा